ગાંધીધામ ખાતે ત્રી દિવસે ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લીલાશાહ ગરબી ચોકમાં ગૌરક્ષક ટીમ કચ્છના ઉપક્રમે કથા યોજાઈ હતી, જેમાં દેવી સરસ્વતીજીના કંઠે કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. કથામાં અખિલ ભારતીય નવયુગ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રફુલભાઈ પટેલ, રાજભા ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન તરીકે વિશાલ ઓમ બહાદુર થાપાએ સહયોગ આપ્યો હતો. આ ગૌકથાના આયોજન પાછળનો શુભ આશય એ હતો કે લોકો ગૌમાતાની રક્ષા કરવા માટે આગળ આવે. ગાયને હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય ગણાય છે અને માનવજાત માટે અનેક રીતે ઉપયોગી એવી કામધેનુના રક્ષણ માટે લોકો જાગૃત બને તે ઉદ્દેશ્યથી યોજાયેલી કથામાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉમટ્યા હતા. કથાના આયોજનમાં ગૌરક્ષા ટીમ કચ્છના વિનોદભાઈ ભાનુશાલી, રવિભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. વિશ્વવિખ્યાત કચ્છી કલાના કારીગરો માટે અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાના બે વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક યંત્ર તૈયાર કર્યું છે. આ યંત્રના સંશોધનથી કળા કારીગરોની આંખોની રોશની બચાવી શકાશે. જોઈએ આ ખાસ રિપોર્ટ. કચ્છી કળા કારીગીરી અત્યંત બારીક ગણવામાં આવે છે. એ પછી ભરતકામ હોય, બાંધણી, મીણા કારીગરી, રોગાન આર્ટ કે અન્ય કોઈ પણ કળા હોય, આ તમામ કળાઓ પાછળ કારીગરો એકાગ્રતાપૂર્વક કામ કરતા હોય છે. ત્યારે બારીક કળાના કામમાં કારીગરોની આંખોની રોશની ચાલી જવાના ઘણા કિસ્સાઓ બન્યા છે. ત્યારે કારીગરોની આંખના રક્ષણ માટે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં બે છાત્રોએ એક યંત્રનું સંશોધન કર્યું છે. બારીક કચ્છી કલા કારીગીરી સાથે સંકળાયેલા કચ્છના કારીગરો માટે સારા સમાચાર છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના આગમ અરોરા નામના છાત્રએ સુમિત્રા નામના એક યંત્રનું સંશોધન કર્યું છે, જેના ઉપયોગને કારણે કારીગરોની આંખોની રોશની લાંબા સમય સુધી રહેશે. एक टाइम ऐसा है जब एक आर्टिस्ट बहुत ज़्यादा एक्सपर्ट हो गया अपने आर्ट को लेकर, लेकिन आज काम नहीं कर पा रहा है, और दूसरी जनरेशन है जो शायद इस क्राफ्ट को लेना नहीं चाहती. तो ऐसे में जो टोटल इम्पैक्ट था वो क्राफ्ट एकदम एंडेंजर्ड हो गया था. तो हमारा मकसद ये था कि जो लोग एटलीस्ट ये क्राफ्ट करना चाहते हैं वो हम उन्हें दोबारा से सक्षम बना सकें. जो हमारा ये प्रोडक्ट है वो एक बहुत हमारा 6 इंचज़ का हमने यहाँ पर एक मैग्नीफाइंग ग्लास लगा रखा है. सो यहाँ पर हमारा आर्टिजन बैठेगा तो इसके थ्रू देख सकता है, जिसके चलते हुए जो हमारे फैब्रिक के वॉप एंड वेफ्ट हैं, जिसे हम ताना बाना कहते हैं, वो बड़े होकर दिखाई देंगे, जिसके थ्रू एक आर्टिजन बहुत अच्छे से वॉप एंड वेफ्ट काउंट कर सकेगा और अपनी एम्ब्रॉयडरी कर सकेगा. कच्छना कलाक्षा विद्यालय में आयोजित एक वर्कशॉप में एनआईडी ना विद्यार्थियों ऑस्ट्रेलिया की एक यूनिवर्सिटी साथ मिली ने अनेक महिला कारीगरों ने मळ्या हता अने तेमनी पड़ती समस्या अंगे संशोधन कर्यु हतु, जेमा सूफ अने रबारी जेवी प्रख्यात कलाना कारीगरों ने अनेक मुश्किलियों नड़ती हती, જેમાં આંખોની રોશની જતી રહેવાની મોટી સમસ્યા હોવાનું આ વિદ્યાર્થીઓનું તારણ હતું, જેના ફળસ્વરૂપ સુમિત્રા નામના યંત્રનું સંશોધન થયું છે, જે કળાકારોની આંખોની રોશની બચાવવા મદદરૂપ બનશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છુદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.